નમસ્તે. ગુજરાત ઇન્ડિયા અને અમેરિકાના ઇંગ્લિશ, પંજાબી અને ગુજરાતી સમાચારોનું એકમાત્ર પોર્ટલ ઇન્ડિયન ટાઈમ્સ ડેલી .com પર આપનું સ્વાગત છે. હું છું ફોરમ મહેતા અને આજના મુખ્ય સમાચાર આ મુજબ છે. ગુજરાતમાં કોંગ્રેસના અધ્યક્ષ ભરતસિંહ સોલંકીએ પોતાના રાજીનામાની ખબરને જણાવી અફવા અને રાજકોટમાં પાણીના વાલનું કૌભાંડ થયું ઉજાગર. મેયર તથા કમિશનરે સખત કાર્યવાહીને આપી બાંહેધરી. ભારતમાં અજમેર શરીફની મુલાકાત લેવા આતુર યાત્રાળુઓને વિઝા આપવાનો ઇનકાર કરવા બદલ પાકિસ્તાને વિરોધ કર્યો છે અને સેન્સેક્સ 3 મહિનાની નીચી સપાટીએ પહોંચી ગયો છે. અમેરિકામાં ટ્રમ્પ વહીવટ ભારત સાથે રોહિંગ્યા કટોકટી પર કામ કરશે અને ભારત સરકાર યુએસને વિશ્વ વેપાર સંગઠન સામે ખસેડી શકે છે. અમારી સાથે બની રહો. અમે ગુજરાત, ભારત અને અમેરિકાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર આપનું સ્વાગત છે અને ગુજરાતના 10 મુખ્ય સમાચાર છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીના રાજીનામાની વાતો સૂત્રો દ્વારા વહેતી થઈ હતી, જેથી આ રાજીનામા મુદ્દે ભરતસિંહ સોલંકીએ નિવેદન આપતા જણાવ્યું કે રાજીનામું આપ્યાની વાતમાં કોઈ જ તથ્ય નથી. આ અફવા તેમના વિરોધીઓ દ્વારા ફેલાવવામાં આવી રહી છે. રાજકોટ મનપામાં પાણીના વાલનું કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે, જેને જોતા એક અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આ મુદ્દે રાજકોટ મનપાના મેયર અને કમિશનરે પ્રેસ કોન્ફરન્સ કરી અને તપાસના આદેશ આપવાનું જણાવ્યું કે દોષીઓને માફ કરવામાં આવશે નહીં. વડોદરામાં કરોડોના ખર્ચે જિલ્લા કોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું અને હાલમાં જ તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, પરંતુ વકીલોએ કોર્ટ પરિસરમાં જઈને ખાસ્સો હોબાળો મચાવ્યો અને તોડફોડ કરી. તેમનો આરોપ છે કે કોર્ટ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો, પરંતુ તેમના માટે જ બેસવાની સગવડ કરવામાં આવી નથી. પાટણના જૈન તીર્થ શ્રી શંખેશ્વરમાં ગુરુમૂર્તિ પ્રતિષ્ઠાનો મહોત્સવ યોજવામાં આવ્યો, જેમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહ્યા અને તેમણે એક કોલેજની નામકરણની વિધિ પણ કરી. એ દરમિયાન સીએમ રૂપાણીએ રાજ્યના વિકાસની પણ વાતો કહી. ખેડૂત જ્યારે નાસીપાસ થાય ત્યારે આત્મહત્યા કરવા મજબૂર બની જાય તેવા કિસ્સા રોજબરોજ બની રહ્યા છે. તે માટે કોઈ જવાબદાર હોય તો તે ગુજરાત અને દેશની ઉદ્યોગ પ્રેમી સરકાર છે. આ આરોપ છે ભરૂચ જિલ્લાના કોંગ્રેસનો. તેમણે કહ્યું કે ખેડૂતોને પોતાની ઉપજના પોષણક્ષમ ભાવ મળતા નથી. 9 દિવસ પહેલા ગુમ થયેલા ગોત્રી મેડિકલ કોલેજના સ્ટુડન્ટ દેવ કિશન આહિરને મધ્યપ્રદેશથી ગોરવા પોલીસ મથકમાં પરત લેવાયો હતો. દેવ કિશન શનિવારે ખંડવા પોલીસને મળ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે હવે તે પરીક્ષા નહીં આપે, કેમ કે તેને જાણી જોઈને નાપાસ કરવામાં આવ્યો છે, તેથી તેના વિરુદ્ધ તે પોતાની લડત ચાલુ રાખશે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા નર્મદા નદીના કિનારે રેવા સંગમ ઉત્સવ ઉજવાયો, જેમાં 10 તાલુકા અને 3 નગરમાંથી 2200 સ્વયંસેવકો હાજર રહ્યા અને તેમની હાજરીમાં ભવ્ય કાર્યક્રમ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે ઉજવવામાં આવ્યો. આ દરમિયાન સ્વયંસેવકો દ્વારા વિવિધ કર્તવ્યો પણ કરીને દાખવવામાં આવ્યા. સુપ્રીમ કોર્ટના ચુકાદાનું ખોટું અર્થઘટન કરીને સેલ્ફ ફાઇનાન્સ શાળાના સંચાલકો મન ફાવે તેમ ફી વસૂલે છે અને બાકી ફીની કડક ઉઘરાણી કરાતી હોવાનો આક્ષેપ વાલીઓ દ્વારા કરાઈ રહ્યો છે. ફી મુદ્દે વાલીઓ અને શાળા સંચાલકો વચ્ચેનો વિવાદ દિવસે ને દિવસે વધી રહ્યો છે. ફી ભરવા માટે વાલીઓને દબાણ કરતી શાળાઓ વિરુદ્ધ આગામી આંદોલનની રણનીતિ તૈયાર કરવા માટે કમાટીબાગ ખાતે આજે વાલીઓની બેઠક યોજાઈ હતી. ઉત્તર ગુજરાતના 5 જિલ્લાઓ અને અમદાવાદ, ગાંધીનગર સહિતના ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો, જેને કારણે ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા. એક બાજુ ખેડૂતોને પોતાના પાક માટે પાણી મળતું નથી, એવામાં માવઠાને કારણે ખેડૂતોની માઠી દશા બેઠી છે. સુરેન્દ્રનગરના દેવપરા ગામે સરકારી ગ્રાન્ટ અને ગ્રામજનોના સહકારથી એક સુંદરવન બગીચો બનાવવામાં આવ્યો. આ બગીચામાં વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને પૃથ્વી મિસાલની પ્રતિકૃતિ મુકાતા તે લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને આમ એક નાનકડું ગામ ફરવાલાયક સ્થળ બની ગયું છે. અમારી સાથે બની રહો. અમે ભારત અને અમેરિકાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર આપનું સ્વાગત છે અને ભારતના 10 મુખ્ય સમાચાર છે. અજમેર શરીફની મુલાકાત લેનારા 500થી વધુ પાકિસ્તાની યાત્રિકોને વિઝા આપવાનો ઇનકાર કર્યો છે, જેની ઇસ્લામાબાદે આલોચના કરી છે. અગાઉ ભારત અને પાકિસ્તાનમાં તેમના રાજદ્વારીઓ પર આરોપો છે કે તેઓ એકબીજાના રાજધાનીમાં સતાવ્યા છે. નવી દિલ્હીએ જણાવ્યું હતું કે પ્રવર્તમાન સંજોગો અને સુરક્ષા મંજૂરીની ગેરહાજરી તેના નિર્ણયના કારણો હતા. સોમવારે કી ભારતીય ઇક્વિટી ઇન્ડેક્સમાં 6 ડિસેમ્બર 2017 થી સૌથી નીચા સ્તરે ઘટાડો થયો હતો.
बीएसई सेंसेक्स 33,000 ની નીચે આવી ગયો હતો અને એનએસઈ ના નિફ્ટી 50 માનસિક રીતે મહત્વપૂર્ણ 10,100 સ્તર ની નીચે હતો. જેલમાં બંધ બિહારના ભૂતપૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદને ચોથા ચારા કૌભાંડ કેસમાં દોષી ઠેરવામાં આવ્યા છે, જે 1990ના દાયકામાં સરકારી ટ્રેઝરીમાંથી નાણાંની ગેરકાયદેસર રીતે ઉપાડવાના વિષયમાં છે. જજ 21 માર્ચે સજાના પ્રમાણ પર દલીલો સાંભળશે. અન્ય એક ભૂતપૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રાને આ કેસમાં નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા. તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બિન કોંગ્રેસ નોન બીજેપી ફેડરલ ફ્રન્ટની ભૂમિકા ભજવી છે. લોકસભાની ચૂંટણીની શરૂઆતમાં રાજકીય ઉથલપાથલ વચ્ચે તેમણે રાષ્ટ્રીય વૈકલ્પિકની જરૂરિયાત દર્શાવી. દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે ભાજપના નેતા અને કેન્દ્રના પ્રધાન નીતિન ગડકરી અને કોંગ્રેસના નેતા કપિલ સિબલની માફી માંગી છે. આ તેમના વિરુદ્ધ ભ્રષ્ટાચારના અસફળ આક્ષેપો કરવા માટે છે. તેના હરીફોએ બદનક્ષીનો કેસ પાછો ખેંચી લીધો છે. વરિષ્ઠ અલગાવવાદી નેતા સૈયદ અલી ગિલાની તેમના પક્ષ તહેરીક એ હુરિયતની અધ્યક્ષતામાંથી નીચે ઉતરી ગયા છે. તેમણે 18 વર્ષ સુધી સ્થિતિ જાળવી રાખી હતી. ગિલાનીની જગ્યાએ સિનિયર હુરિયત નેતા મોહમ્મદ અશરફ સહરાઈને પાર્ટી ચેરમેન તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. ભારતે પાકિસ્તાનના ડેપ્યુટી હાઈ કમિશનર સૈયદ હૈદર શાહને બોલાવ્યો છે અને 5 ભારતીય નાગરિકોના જીવનના નુકસાન પર મજબૂત વિરોધ નોંધાવ્યો છે. રવિવારના રોજ જમ્મુ અને કાશ્મીરમાં LOCમાંથી પાકિસ્તાન દ્વારા યુદ્ધ વિરામના ઉલ્લંઘનને કારણે તેઓ મૃત્યુ પામ્યા હતા. કર્ણાટકના પ્રધાનમંડળે લિંગાયતોને એક અલગ ધર્મનો દરજ્જો આપવાનો નિર્ણય કર્યો છે. વિધાનસભાની ચૂંટણીઓ પહેલા રાજ્યમાં પ્રભાવશાળી સમુદાયને આકર્ષવા માટે આ પગલું લેવામાં આવી રહ્યું છે. ભારતીય લશ્કર વિડીયોનો મેસેન્જર સર્વિસ વોટ્સએપનો ઉપયોગ કરીને સૈનિકોને લક્ષ્યાંક બનાવવા ચીની હેકર્સ પર આરોપ મૂક્યો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કેટલાક ભારતીય સશસ્ત્ર દળના સૈનિકો તેમના વતન સામે જાસૂસી કરવા માટે ફસાયેલા છે. બોલિવૂડની અભિનેત્રી દીપિકા પાદુકોને પાસે મોસ્ટ ફોલોડ અકાઉન્ટ અને ક્રિકેટર વિરાટ કોહલીને ઇન્સ્ટાગ્રામ પર મોસ્ટ એન્ગેજ્ડ અકાઉન્ટ મળ્યું છે. આ ઇન્સ્ટાગ્રામ એવોર્ડ્સ મુજબ છે, જે ભારતમાં પ્રથમ વખત જાહેર કરવામાં આવ્યા છે. અમારી સાથે બની રહો. અમેરિકાના મહત્વપૂર્ણ સમાચારો સાથે પાછા મળીશું. ઇન્ડિયન ટાઈમ્સ ડેલી .com પર આપનું ફરીથી સ્વાગત છે અને અમેરિકાના 10 મુખ્ય સમાચાર છે. બાંગ્લાદેશમાં શરણાર્થીની જરૂરિયાતોને પૂરી કરવામાં મદદ કરીને ટ્રમ્પ વહીવટી રોહિંગ્યા કટોકટી પર ભારત સાથે કામ કરશે. શરણાર્થીઓને પાછા લેવા માટે US મ્યાનમારને દબાણ કરશે. લશ્કર દ્વારા ક્રેકડાઉનને પગલે આશરે 7 લાખ રોહિંગ્યા મુસ્લિમ મ્યાનમાર છોડીને ભાગી ગયા હતા. ભારત સરકાર USA વિશ્વ વેપાર સંગઠન સામે ખસેડી શકે છે. એલ્યુમિનિયમ અને સ્ટીલના આયાત ડ્યુટીમાં વધારો થવાથી આ બંને દેશો વચ્ચેના વિવાદનું કારણ રહ્યું છે. ટ્રમ્પે ગયા મહિને સ્ટીલ ઇમ્પોર્ટ પર ભારે કરચોરીની જાહેરાત કરી હતી. ભારતીય નૌકાદળના પ્રમુખ સુનિલ લાંબા સંરક્ષણ સંબંધોને મજબૂત કરવા USA મુલાકાત કરશે. 5 દિવસની સફર 2 બાજુની નૌકાસેના સહકાર પર ધ્યાન કેન્દ્રિત કરશે. દક્ષિણ ચાઇના સમુદ્રમાં ચાઇનાની હાજરી અને હિન્દ મહાસાગર પ્રદેશમાં તેના ઘનિષ્ઠ વર્તન બંને દેશો માટે ચિંતાનો વિષય છે. પાકિસ્તાનની પ્રગતિની અછત દ્વારા પડકારો હોવા છતાં યુનાઇટેડ સ્ટેટ્સની દક્ષિણ એશિયા નીતિ યોગ્ય માર્ગ પર છે. ટ્રમ્પ દ્વારા ઓગસ્ટમાં જાહેર કરવામાં આવેલી નીતિએ USના અફઘાન ભાગીદારોના આત્મવિશ્વાસને વેગ આપ્યો છે. ચીને US તાઇવાન ટ્રાવેલ એક્ટ મંજૂરીને તેની ભૂલ સુધારવા અમેરિકાને વિનંતી કરી છે. તે મુજબ અમેરિકી અધિકારીઓ અને તેના તાઇવાની કાઉન્ટર ભાગો એકબીજાના દેશે વધુ સરળતાથી જઈ શકે છે. જો કે ચીન તાઇવાનને બળજબરીપૂર્વક પ્રાંત તરીકે જુએ છે અને લાંબા સમયથી પુનઃ એકીકરણ તેની ઈચ્છા જણાવી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રોબર્ટ મુલરની રશિયન ચૂંટણીની તપાસમાં ઔચિત્ય પર હુમલો કર્યો છે. ટ્રમ્પે આગ્રહ કર્યો છે કે કડક ડેમોક્રેટિક સ્ટાફ સાથે તપાસ ચાલી રહી છે. જર્મન ઇકોનોમી મિનિસ્ટર પીટર અલ્ટમારે USને ચેતવણી આપી છે કે તે યુરોપિયન યુનિયનને ટ્રેડ પર તોડી શકે નહીં. પીટરનું નિવેદન વોશિંગ્ટનની મુલાકાતની આગળ આવે છે. તેમણે એવો દાવો કર્યો હતો કે યુરોપિયન યુનિયન એક કસ્ટમ યુનિયન છે અને સંયુક્ત રીતે કાર્ય કરે છે અને US દ્વારા તેને વિભાજિત કરવાના કોઈ પણ પ્રયાસ નિષ્ફળ જશે. 9/11ના હુમલા દરમિયાન સેંકડો લોકોનો બચાવ કરનાર ન્યુયોર્ક સિટીના ફાયર ફાઈટર થોમસ ફેલનનું કેન્સરથી મૃત્યુ થયું છે. ફેલન 45ના હતા. 9/11ના હુમલાથી સંબંધિત બીમારીઓના કારણે 170 જેટલા અગ્નિશામકો મૃત્યુ પામ્યા છે.
સાઉદી અરેબિયાના શક્તિશાળી યુવરાજ મોહમ્મદ બિન સલમાન એક અઠવાડિયાની લાંબી મુલાકાત માટે યુએસની મુલાકાતે આવશે. તે બંને દેશો વચ્ચે સંબંધોને મજબૂત બનાવવાની અને રોકાણની તકો મેળવવા માટે સુયોજિત છે. અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મંજૂરીની રેટિંગમાં સહેજ સુધારો થયો છે. એક નવા સર્વે અનુસાર 43% અમેરિકનોએ રાષ્ટ્રપ્રમુખની કામગીરીમાં મંજૂરી આપી છે, જે જાન્યુઆરીમાં અન્ય મતદાનમાં 4 ગણો વધારો છે. આની સાથે આપણું ન્યૂઝ બુલેટિન સમાપ્ત થાય છે, પણ તમે ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર જોડાઈ રહેજો, કારણ કે આગળ આપણે મળીશું બોલિવૂડના સમાચારો સાથે. એ ઉપરાંત તમે આ પોર્ટલ પર અકાઉન્ટિંગ ફર્મ્સથી માંડીને વેડિંગ પ્લાનર સુધીના બધા જ અમેરિકન બિઝનેસીસ અને રિસોર્સિસને મેળવી શકો છો. ઇન્ડિયન ટાઈમ્સ ડેલી તરફથી તમારો આજનો દિવસ શુભ અને ખુશાલ જાય એવી શુભેચ્છા. Finally, the wait is over as the much-awaited first look of Salman Khan from his upcoming film Race 3 is out. Yes, the hero of Race 3 himself shared his dashing look from the film on his Twitter handle. In the poster, the superstar is seen in a formal look wearing a black shirt, pinstriped trousers, a black blazer and a blue tie. He rounded his sexy look by teaming it up with a pair of black sunglasses and a gun in his hand. Salman captioned it, इस हफ्ते मिलता हूँ रेस 3 की फैमिली से. मेरा नाम है सिकंदर. सेल्फलेस ओवर सेल्फिश. रेस 3 दिस ईद. गोइंग बाय द ट्वीट, दिस वीक इज गोइंग टू बी एन एक्साइटिंग वन फॉर भाईजान्स फैंस एज ही विल इंट्रोड्यूस द होल स्टार कास्ट ऑफ द फिल्म इंक्लूडिंग जैकलीन फर्नांडिस, बॉबी देओल एंड अनिल कपूर. द थर्ड इंस्टॉलमेंट ऑफ द फ्रेंचाइज इज हेल्म्ड बाय रेमो डिसूजा, व्हिच आल्सो स्टार्स साकिब सलीम एंड डेजी शाह इन पिवोटल रोल्स. इट इज सेट फॉर एन ईद रिलीज दिस ईयर, दैट इज June 15th, 2018. The team is currently in Abu Dhabi for the final schedule. Madhuri Dixit has been cast in a role which was to be played by Sridevi in Abhishek Varman's new directorial, the late actress's daughter Janhvi Kapoor said on Monday. Janhvi posted on Instagram page, "Abhishek Varman's next film was very close to mom's heart. Dad, Khushi and I are thankful to Madhuri ji for now being a part of this beautiful film." She also shared a warm photograph featuring Madhuri and Sridevi, who were considered professional rivals at one point in their careers. Post Ae Dil Hai Mushkil, Karan Johar has been trying to make another magnum opus titled Shiddat, and according to reports, he has apparently brought Varun Dhawan, Alia Bhatt, Aditya Roy Kapoor and Sanjay Dutt on board for the film. It is being said that Varun and Aditya will be seen playing brothers with a tense relationship. Meanwhile, Sanjay Dutt and Madhuri will be portraying the characters of their parents. The film is set in India-Pakistan partition period.